પણ સોબત આજ બેઠો છું છે નિક બંજારા સમાજનો પ્રસિદ્ધ ગીતકાર એન્ડ ગાયક દત્તારામ આડે સાહેબ. અપણ સોબત છે આડે સાહેબ, તમે તમાર છે નિક પૂરા જીવને તમે કાંઈ કીધે તમે સમાજમાં તમે કોઈ હોય તમાર પૂરા એ છે નિક સમાજ છે દકાણો પરિચય દેણો એ વિનંતી કરા. જય શિવાલાલ, જય ગોર બંજારા. તો માર ગોરભાઈ, માર જીવનેમાં એક શરૂઆત આશરે મશીન કામ કરતો હતો મારી શરૂઆતમાં જે, પણ એ સેવા ભાઈ કૃપા એમ કુલ્યાઈ મને મેં બી કોઈ સમજોકમાં આવડા મોટો માર બંજારા સમાજનો ગાયક બન જાય કરતા, પણ હું સેવાલાલનો આશીર્વાદમાં પર માર માથે પર હાથ વરો. તો આજે પરિસ્થિતિમાં શરૂઆતી કંતીમાં આશે ગીત લખતો આવ્યો. એક ટાઈમ માર આસોર માર 50 રૂપિયાનું ગીત લઈને કોઈ તૈયાર કરું તો મારી શરૂઆત પરિસ્થિતિ નાજુક રહ. ઓર માહિતી જીવન કાઢતા એક જ કામ કીધો મેં, ખોટો કોની સરખો કના ટિકિટ મળે તો કના ટિકિટ મળે કોણ છે ટાઈમ એના, પણ મેં વાપસ કોની સરખો અને માર જીવનામાં હિંમત કોની હારો. તો સેવા ભાયા બરોબર નિભાતો નિભાતો આજ 2000 ગીત લખન ગામેલો છું. હર બંજારા સમાજ એમ પૂછરે છે કોના કોનામાં હર જાગમાર જે સમાજ છે ઓ લોકોને કાને પર ચલે ગયા છે, અને આજ તમારી સેવામાં સતત મેં હાજર છું. આંગાડી મારી ખૂબ મોટી મોટી આલ્બમ આવગી, કાંઈક પિક્ચરેમ ગીત આવગે માર, પરંતુ આજે પરિસ્થિતિ હાનું છે કે ડીવીડી સીડી બંધવેર કારણેથી મારી પાસે રેકોર્ડિંગ વગેરે સ્ટુડિયોમાં કમ વહી લગી. પછી મને આશો વાટો આપણ ખરોખર જ બંજારા સમાજે સારું જ પૈદા હોઈએ છા. હનુકરણ તાણી પછી મેં મોટે મોટે કાર્યક્રમ લઈને લગો. આજ મુંબઈ પુનામાં મોટે મોટે કાર્યક્રમ કરો છું, અને કાર્યક્રમ કરેલ ઉદ્દેશ એક જ છે કે માર સમાજે હર લોકોથી ભેટ વેચાય આંગળી આશોર કે ફક્ત મારું નામ સાંભળે દત્તારામ આડે ગાયક, પણ છ કતેરો ની કતેરો. આજ મેં વિદર્ભેમ રહું છું અને હર કોના માર જે ગીત ચાલે કે છે તો મારા બંજારા સમાજે લોકો આજ અપેક્ષા છે. હામેન દેખેન બાદ મેં ખૂબ આનંદ વેગો કે હમાર સમાજેમાં જે આજ વજાળો કરવો છે હર ઘરે પ્રચાર કરવો છે હું એક મન ક્યાં હામેન બા આજ બોમ્બેમાં હમાર ભેટ ગાંઠ વેગી પોતીવાનો ખૂબ આનંદ લાગો. અને વસોસ આજે લોકો જે માર 2000 ગીત ભણે છે લખન ગામેલો છું એ મારશે સમાજે કૃપા માપર. સાહેબ તમે 2000 ગીતેરમાં તમે સમાજમાં તો પહેલાં આવ્યા, ઓમાં તમારા પહેલાં ગીત કુણસ છે? હા, પહેલાં ગીત કુણસ ગીત હતી તમારી સાથે શરૂઆત થઈ. હા, તો શરૂઆત તો આશ હોય જ માર, પ્રથમ મને આશો કામ મળો આંગાડી કામ જ મળીને તૈયાર છે. મેં કહેતો હતો કે મેં ગીત લખું છું અને ગાઉં છું બી, તમે ફક્ત મને ગીત તમે જ લખો છો અને તમે જ ગીત? હા હા હા, લેખક લેખક બી મ અને ગાયક બી મ, પણ આંગાડી કોઈ એક્સેપ્ટ કીધે કોઈ મને, પણ આશો યોગ આવ્યો આ હમાર ભાગ્યને મરાઠી મુંસાજી મહારાજ કરતા છે. તો મુંસાજી મહારાજે એક ભક્તિ ગીત તૈયાર કરે તો મને નહેમી જાહેર બાદ મેં મને કોઈ એક્સેપ્ટ કોની કીધે, પણ એકદમ આશો આવ્યો હતો ગાયક અને લેખક કોઈ મળો કોઈ જણા પછી મને આમંત્રિત કીધેવો. ઓર બાદ એક રાતેમાં 8 ગીત લખન તૈયાર કરે બાદ મેં તમે 8 ગીત તમે લખે લખે? હા, 8 ગીત લખે. ઓ 8 ગીત થોડા બહુ તમે એક નામ થોડા ટાઈટલ કયો કાંઈ પણ તમારા જો એ લોકો છે તમારા અભિમાની લોક છે લોકો તમારો 8 ગીત પહેલા ગીત કુણસ સુધારવાનું તો લોકો સમાજ માલમ મેં જાય છે તો કોની આ પૂર્ણ પાટવીએ પાટવીએ, પણ ઓ મારા આલ્બમે નામ રહ પાલખી નિઘાલી મુંસાજીજી મરાઠી ગીત મરાઠી ગીત રહો મરાઠી ઓ 8 મરાઠી ગીત તૈયાર કરે બાદ મેં પછી અંતર કે લગે મને કે તમ જના મરાઠી ગીત લખન ગા શકો છો તો ગોરમાડી કાકો ને ગા શકો તો તમ બંજારી સહજ ગા શકો છો. તો મરાઠી ગતિ ગીતે માં મને લખે જે જોડીદાર એક કવિ રમેશ કરતા નામ પ્રસિદ્ધ છે મારા આંગળી કવિ છું તો મને ઓમાં ઓર મદદ મળી હતી આમ દોઈ લખે તે.
आणि मग गाय तो वरे बाद में पच तो तुम पहिला मराठी गीते दी तुम स्टार्ट किए समाचार मार तो अपन दत्ताराम आडे साहेब पहिला छे निक मराठी गीते दी छे निक सुरुवात किदो जो कोन सर मराठी गीतेर नंतर छे निक अपन गोरमाटी सिंग गोरमाटी गीते में चालो ई किदो कोन सर तो साहेब तमाते मन ई कहता कि गोरमाटी समाजेर अपन पहिला प्रथम गीत या कुनसी कैसेटेर नाम पहिला कैसेट जो निकले तुम्हारा और नाम तमे आठवण ये तो के हो तो अच्छा हां तो बिल्कुल ऊच मारो संत सेवालाल महाराज भक्ति गीत संत सेवालाल महाराज भक्ति संत सेवालाल महाराज भक्ति सागर मार सुरुवाती हुई तो सेवालाल महाराज गंतीज हुई तो तुम्हारा कुनस जो संत सेवालाल भक्ति सागर तो तुम्हारा जो कैसेट हुई काय एकदम सोता काढे काय एकदम कुनसी कंपनी तो काढे कोनी म तो कंपनी मार्फत काढो म पहिले कंती सोता कोनी काढ मेलो काको वो स्टूडियो वाले ने कंपनी वाले ने कोनी रे हां पुन्हा सोता कोनी वे नी एक मन क्याना कोन हर मन क्यान काय सब थोडसे साथ साथ नी काय मार भागे ने स्टूडियो वालों कर रिकॉर्डिंग तो सर तमें हमें की करा था कि अपन समाज छनी का तमें ना ये परस देखते रहते कि गानार माई अने ये ज्यादा तरी छनी का तमें ना आडियोर माई सामलत कारण क्या है तमार मुंडो लोकों ज्यादा छनी का फोक्स मालन छनी मतलब मुंडो देखे नहीं लोग ज्यादा तरी तो खाली आवाज थी ई गाना खेलो तो दत्ताराम आडे साहब रो गाना करन कर तो हम तमाते एक रिक्वेस्ट करे था एक गाना छनी का एक दिन उड़ी रो एक गीत छनी का तुम समाज लिए करो वो गीत तमें हमारे फेमस गाना था अपन सेवा भाई आरो बुरी पटारा लिंबेरी छाया अच्छा अच्छा घेरी निंदे मसूतो सेवा भाया हाँ। एक दी पॉइंट है वो गाना छनी का गानों का विनती करा था सुतोची भाया घेरी निंदे माई सुतो मारो सेवा भाया घेरी निंदे माई सुतो मारो सेवा भाया भाया निंदे माई घुगरी चूड़ोट को खूटी माई उठ रे भाया करलवाया अमर करल रे काया अवतारी भाया सुतो नींदे म तारो वाजा वाज देवळे म सुतो नींदे म तारो वाजा वाज देवळे म नमुना धन्यवाद सर थैंक यू सर तुम आज बोले आणि सर आणि तमाते हम एक रिक्वेस्ट करता तुम काही बरे कॉपी मतलब हिंदी आओगो मराठी आओगो कन्नडी आओगो ये जो भी था गाना हाँ। वो गाना उधर तुम डबिंग ज्यादातर ही गाओ तो हमें सामने ना रही सर हाँ हाँ। तो तुम सोता तमा लिखी थी सोता तुम छनी का गीत गाए चुके हैं हाँ तो वो भी बकम गाए थे 50-60 लोग गाए तो वो एक आध गाना भी तुम्हें शेयर करो एक चार लाइन तो अच्छा लग गया अच्छा अच्छा शॉर्ट है एक चार लाइन तो रवि पवार साहब तुम्हारा कहूँ सकवा तुम्हारा स्वतंत्र चाले ने कहा दी तुम्हारा गीत तैयार भी हो कोई कहीं करता नहीं तो स्वतंत्र चालेर मार गीत कमीत कमी 50-60-100 लोग तैयार छ पण प्रत्येकच काही प्रत्येक कार्य कोणी पडे छ तो मैं एक जगतगुरु संत सेवालाल महाराज रो एक गीत तैयार कर मेलो तो कतो साहेब अब छनिक हम तुम्हारे देखते रहे माचा जो गीदे विदे जो करतो चालती रह आणि समाज छनिक जो गीदे पर छनिक कमेंट हनु करे छ की अरे अपन समाज तम कोचो की समाज घणो मोटो अपन समाज में घणे मोटे मोटे कलाकार लोग छन कोचो अच्छा अपन कलाकार लोग छनिक ये हिंदी मराठी गीते छनिक कॉपी करता है गाड़ा का तो अपन कन छनिक आए अरे भैया ये समाज में जो सुजुकोन मेन संस्कृति गोरमाटी संस्कृति ये जो गाना गाय रो ये जो नाचे रो ये जो फिल्म वगैरह जो निकलो जो कौन से गोरमाटी संस्कृति तीज आई जो कौन मुझे अपने देखने अपनी गीते अपनी नाच देखने से चालू हुई तो अपन बताए जिनको कुर गाना का डबिंग कर देता बा तो अपन गाना अपन कन छनिक आए सर आपका कभी गाना तो तमाती हम यूज कर रहे थे हाँ तो वन वन कसो रवि भाऊ वन थोड़ा ज्यादा प्रॉफिट लागत सर तो वन कभी कभी ताकत कम पड़ जाओ सर पचाब कोई कोई कल्बा हानु को नहीं हानु कर दो
આડે સાહેબ એક વાત કહો ઓ વાત મને કળગી કારણ કે આપણ ઘણા લોકો છે ને કે એક આશા કે દેખો બા ગોરમાટી સમાજ પણ જો બી ગાયક લોકો છે હિન્દી મરાઠી તેલુગુ એ ગાના ઉંદુર છે ને કે ડબિંગ કર કારણ ગાવા છે પણ હિન્દી એથી આતો જેને કે સોતાર મ્યુઝિક સોતાર ગાના સોતાર ચાલેથી ગાણો પણ આપણ કહેવા છા પણ ભ્યાઓ આજ આડે સાહેબ મૂળે ત્યાં સાંભળે નહીં આજ મને માલમ પડો કાંઈ માલમ પડવા આગળ છે ને કે એક ગાના લખણું બા અને એ ગાના જરા એક મ્યુઝિક દેનો બાગ તો પ્રોફિટ મંજે પૈસા ઘણો જ્યાદા લાગે છે પૈસા હોય છે આપણ હિંમત છે ની કેવી જતરા આપણ હિંમત હોય એ વતરા આપણ કોશિશ કરતા નહીં છે ને કે આજ કુણસી કોપીરાઇટ ગાના ગારે એ કાંઈ ગારે એ ઓ ગાના ગારે છે તો ઠીક છે સાહેબ ધન્યવાદ તમે આ છે ને કે મેં જો ઇન્ટરવ્યુ દીને ઇન્ટરસો ધન્યવાદ શેવટે તમે જે કહેતે કે ભાઈ સ્વતંત્ર સ્વતાર ચાલેલો જે ગીત એ કાઢ્યું હતું ગાંધી કાળો હા તો શિવલાલ મહારાજે નામ પર એક ગીત તૈયાર કરી દેલો છું આ સમજ કે મેં છું પણ આપ એક તૈયાર છે તો તમારા મૂલ્યાંકમાં બોલન દેખાડ દઉં છું અરે સેવાલાલ ભીમારો નંદલાલ અરે સેવાલાલ ભીમારો નંદલાલ આ શું એક એ વિષય પર છે ચરણે મ આવશે બાલ ગોપાલ તારે ચરણે મ આવશે બાલ ગોપાલ કત મંડી ચારે બાપુ તારી પાલ કત મંડી ચારે બાપુ તારી પાલ ચરણે મ આવશે બાલ ગોપાલ તારે ચરણે મ આવશે બાલ ગોપાલ તો એ સ્વતંત્ર ધૂનેલો ગાના છે આ સે શંભરેક ગાના બાળામેલો છું મેં રેકોર્ડિંગ બી કરમેલો છું પ્રત્યેક જ કાંઈ સાંભળે માં આવી મને ક્યારે બાકી એવું બી છે પણ તમે એમ કહો છો કોણ કહો મને પ્રોફિટ ઘણો લાગે છે પરિસ્થિતિ એવું છે એ લોકો ઓછી પચાવું સાધારણ કમ ખર્ચે રહે છે પણ રેકોર્ડિંગ કરવું કરે છે કારણ અમે ને તો આનું છે કે આમ ડબિંગ કરા જ કોની ભા પ્રાઇવેટ જ ગીત ગાવા અને એ પ્રાઇવેટ ગીત બી સ્વતામાં ધૂન મેં ખુદ તૈયાર કરું છું કોઈ કેરી કરતી દૂ નહીં આજે લોકો જે ભણાય છું મત કે શંભરે કી ધૂન સ્વતા ધૂન તૈયાર કરું છું અને સ્વતા જ સ્ટુડિયો રેકોર્ડિંગ કરું છું વતરાક સેવા ભાજી માર્ગ દેમેલો છે અને વર વરસ ચાલુ છે આપણો એ સબ લોકો મારા બંજારા સમાજે મા પર જે હાથ છે શેરો આશીર્વાદ છે આજ જે ગુણગાન કરો છું તેમાં શેરો મોટો વાટા છે ઠીક છે ધન્યવાદ સર આજ છે ને કે તમે અમારા તમારા કિંમતી વેળે માહિતી વેળ થઈને આજ અમારા સોબત ઇન્ટરવ્યુ ભેટે વરવાસો હમ તમારા છે ને કે આભાર છા જય સેવા